હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ઠેર ઠેર ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે અને ભારે ભક્તિભાવપૂર્વક પૂજા આરતી કરવામાં આવી રહી છે, તો ભક્તો પણ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં નાના ભૂલકાઓના સહિયારા પ્રયાસથી ક્રિષ્ના બંગલોઝ ખડસદ ગામ ખાતે આવેલા સોસાયટીમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સોસાયટીમાં છેલ્લા 7 વર્ષથી નાના બાળકો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે ગતરોજ સોસાયટીના તમામ સભ્યો દ્વારા ભેગા મળી 56 ભોગના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સોસાયટીમાં રહેતા સંજય વસાણીએ જણાવ્યું હતું કે સોસાયટીના વડીલો આશીર્વાદ તેમજ સોસાયટીના દરેક માતાઓ બહેનોના ઉત્સાહભર્યા પ્રેમથી તેમજ સોસાયટીના તમામ યુવાગણ એવા સોસાયટીના તમામ નાના ભૂલકાઓના સહિયારા પ્રયાસથી છેલ્લા 7 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આયોજન કરવામાં આવે છે, જેમાં સોસાયટીના દરેક સભ્યોના સહકારથી સોસાયટીમાં 10 દિવસ સુધી માટીના બનાવેલા ગણપતિના પૂજન આરતીઓ કરવામાં આવે છે અને 10મા દિવસે ગણપતિ બાપાનું વિસર્જન પણ સોસાયટીમાં જ પાણીમાં કરવામાં આવે છે હોવાનું તેમણે જણાવ્યું હતું, જેમાં સોસાયટીના દરેક સભ્ય ગણપતિ બાપાને જળ અર્પણ કરી એમના વિસર્જનમાં સાથ સહકાર આપે છે હોવાનું પણ જણાવ્યું હતું. જય ગણપતિ બાપા. ક્રિષ્ના બંગલોઝ ખડસદ ગામ, જ્યાં ક્રિષ્ના બંગલોઝના નાના જુવાનીઓ દ્વારા છેલ્લા લગભગ 7 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ જે ફક્ત માટીમાંથી જ બનાવવામાં આવે છે અને અહીંયા ને અહીંયા જ અમે એનું વિસર્જન કરી નાખીએ છીએ, જેથી કરીને કોઈપણ પ્રકારનું પર્યાવરણને નુકસાન થતું નથી. આ સોસાયટીના દરેક સભ્યો, નાના બાળકો, યુવાનો, બહેનો બધાનો સાથ સહકારથી છેલ્લા 7 વર્ષથી અમે કન્ટિન્યુ આ ક્રિષ્ના ગણેશ ઉત્સવનું આયોજન કરી રહ્યા છીએ, જેનો આપ સૌ અત્યારે નિહાળી રહ્યા છો. આજરોજ અમે ગણેશ ઉત્સવની અંદર ગણપતિ બાપાના 56 ભોગનું આયોજન કરેલું છે, જેમાં ક્રિષ્ના બંગલોઝ સોસાયટીના દરેક બહેનોનો ખાસ સાથ મળ્યો છે, જેના સ્વભાવે અમારે આજે આ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે, જેને આપ સૌ નિહાળી રહ્યા છો. જય ગણેશ. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.